નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં જે હાલમાં ચાલી રહેલી ફેસબુક કોન્ટ્રોવર્સી છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીનો પણ ઉલ્લેખ થાય છે, એક યુકેની કંપનીનો પણ ઉલ્લેખ થાય છે અને ફેસબુકના સીઈઓ દ્વારા માફી માગવામાં પણ આવી છે, કારણ કે ફેસબુકનો થોડોક ડેટા ચોરાઈ જવાનો કંઈક એક પ્રોબ્લેમ આવ્યો છે, તો આ વિડીયોમાં આપણે આ તમામ માહિતીઓ બહુ ડિટેલમાં જોઈશું અને આ કંપનીની કોઈ પણ બ્રાન્ચ જે ભારતમાં કંઈ પણ ચૂંટણી દરમિયાન આવી કંઈ મદદ કરી આપે છે કે નહીં તે પણ આપણે જોઈશું. 2016માં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાણા અને ત્યારે એવા ન્યૂઝ આવ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની મદદ લઈ અને આ ચુનાવ જીત્યો છે. આવી જ એક વસ્તુ અત્યારે બહાર આવી છે જેમાં રશિયાનો ઉલ્લેખ નથી પરંતુ એક યુકેની કંપનીનો ઉલ્લેખ છે જેનું નામ છે કેમ્બ્રિજ એનાલિટિકા. આ કંપની ઉપર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે આ કંપનીએ અમેરિકાના 5 કરોડ લોકોને ફેસબુકનો ડેટા લઈ અને પ્રભાવિત કર્યા છે. આ આખે આખી વસ્તુ જેમાં કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું નામ આવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આવે છે, તો આ બે વચ્ચે શું કનેક્શન છે? રિસર્ચ કરતા અમને એવી ખબર પડી કે આ બે વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પ અને કેમ્બ્રિજ એનાલિટિકા કંપની વચ્ચે, બે કનેક્શન છે. સૌથી પહેલો કનેક્શન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીના પ્રચાર દરમિયાન જે આખે આખો કેમ્પેઇન સંભાળતા હતા જે ભાઈ, તેમનું નામ છે સ્ટીફન બ્રેનન. આ સ્ટીફન બ્રેનન ભાઈ તે ડોનાલ્ડ ટ્રમ્પની આખી ચૂંટણીની આખી દેખરેખ અને આખી રેલીનું આયોજન કે જે ચૂંટણીની બાબતમાં જે તમામ વસ્તુઓ છે તેનું આખું આયોજન આ ભાઈ દ્વારા કરવામાં આવતું હતું. સ્ટીફન બ્રેનન જે વ્યક્તિ છે તે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનો એક્સ એમ્પ્લોય છે. અને બીજી જે લિંક આની સાથે જે જોડાઈ છે તે એવી છે કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીના જે માલિક છે, જે ઓનર છે, તેમનું નામ રોબર્ટ મર્સર છે અને આ ભાઈ તે હર વખત રિપબ્લિકન પાર્ટીને ડોનેશન આપે છે. રિપબ્લિકન પાર્ટી એ જ પાર્ટી કે જે ડોનાલ્ડ ટ્રમ્પ એ પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ બન્યા છે. તો આ બે લિંક તે આપણને એ સૂચવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કેમ્બ્રિજ એનાલિટિકા વચ્ચે કંઈક કનેક્શન છે. હજી સુધી આ આક્ષેપ જ છે, ક્યાંય પણ આ વસ્તુ પ્રૂવ થઈ નથી. આ આખી આખી વસ્તુનો ખુલાસો, જે આખી વસ્તુ, જે કોન્ટ્રોવર્સી ખુલ્લી પાડવામાં આવી તે એક ક્રિસ્ટોફર વાઇલી નામના ભાઈ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ક્રિસ્ટોફર ભાઈ તે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીના એક્સ એમ્પ્લોય હતા અને આખે આખી વસ્તુ જોઈ અને આ ભાઈએ અત્યારે આ આખી વસ્તુ મીડિયા સમક્ષ અને દુનિયા સમક્ષ ખુલ્લી પાડી છે. હવે આ આખી વસ્તુ તે ફેસબુક દ્વારા કઈ રીતે કરવામાં આવી? કેમ્બ્રિજ એનાલિટિકા કંપની દ્વારા એક પ્રોફેસરને $800,000 આપવામાં આવ્યા, જેમનું નામ છે એલેક્ઝાન્ડર કોગાન. આ એલેક્ઝાન્ડર કોગાન તે એક સાયકોલોજીના પ્રોફેસર હતા અને કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા એમને એક કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો કે તમે મને આટલા લોકોની ફેસબુક ડિટેલ લઈને આપો. તો આ ભાઈએ, એલેક્ઝાન્ડર કોગાને, એક એપ્લિકેશન બનાવ્યું જેનું નામ છે ધીસ ઇઝ યોર ડિજિટલ લાઈફ. જ્યારે આ એપ્લિકેશન બનાવવામાં આવ્યું ત્યારે આ એપ્લિકેશન 2,70,000 લોકોએ ડાઉનલોડ કર્યો અને આ એપ્લિકેશન દ્વારા જ્યારે તમે કોઈ પણ પ્લે સ્ટોરની એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો FBમાંથી ડાઉનલોડ કરો, તો એપ્લિકેશન જ્યારે ડાઉનલોડ થતી હોય ત્યારે અમુક પરમિશન તમને માગે ચાલુ કરવા માટે, કે તમે મોબાઈલના ફોટો વિડીયો ગેલેરીની પરમિશન આપો, તમે તમારા કોલ લિસ્ટની પરમિશન આપો અને આવી અનેક પરમિશન ઘણા એપ્લિકેશન માગે છે. તો આ જ રીતે જે આ એપ્લિકેશન બનાવવામાં આવ્યું હતું તે 2,70,000 લોકોએ FB થ્રુ ડાઉનલોડ કર્યું અને આવી જ બધી પરમિશન તે FB દ્વારા માગવામાં આવી, એપ્લિકેશન દ્વારા માગવામાં આવી. તો બધા લોકો ઓબ્વિયસલી આ પરમિશન આપી જ દે છે એપ્લિકેશન યુઝ કરવા માટે. તો
તો આ 2,70,000ની ડિટેલ્સ તે સીધી આ ભાઈને મળી આવી. જ્યારે કોઈ પણ આવી રીતના પરમિશન માંગવામાં આવે નેટવર્કમાં, ત્યારે 2,70,000 લોકોના તમામ ફ્રેન્ડ્સની ડિટેલ આ ભાઈ પાસે આવી જાય. એટલે આ આંકડો તે અંદાજે 5 કરોડ જેટલો થઈ ગયો હતો. આ બધી ડિટેલ્સ એફબીની, જેમાં તેમનું પ્રોફાઇલનું નામ, તેમનો ઈમેલ, તેમનો ફોન નંબર, પછી તે કયા પેજ લાઇક કરે છે, ડિસલાઇક કરે છે, તે કઈ પોસ્ટ ઉપર લાઇક કરે છે, તેનું રાજનીતિક એલિવેશન કેવું છે, તે કઈ પાર્ટીને સપોર્ટ કરે છે, તે કયા માણસને સપોર્ટ કરે છે, આ બધી ડિટેલ ભેગી કરી અને કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી. કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા આ એક આવડો મોટો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો કે જેમાં તે મનોવૃત્તિ લોકોની જાણી શકે, કારણ કે તેમની પાસે લોકોની લાઇક, ડિસલાઇક, તેમનો ઇન્ટરેસ્ટ કયો છે, તે બધી ડિટેલ આ કંપની પાસે આવી ગઈ હતી. આના દ્વારા તે લોકોએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું કેમ્પેન ચાલતું હતું ચૂંટણીનું, ત્યારે અમુક જગ્યાએ ફેસબુક થ્રુ એડ મૂકવામાં આવી, પછી ડોનાલ્ડ ટ્રમ્પનું એડ કેમ્પેન ચલાવવામાં આવ્યું ફેસબુક દ્વારા, અને આવી ઘણી જ બાબતો જે ફેસબુકમાં એડવર્ટાઇઝમેન્ટના રૂપે આપણને જોવા મળે છે, તે આ કંપની દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરવામાં આવી. હવે જ્યારે આ વસ્તુ કરવામાં આવી, જેને આપણે બ્રેઇન વોશ પણ એક જાતનું કહી શકીએ, તો લોકો આ વસ્તુથી બહુ પ્રભાવિત થયા અને ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં જીતાડ્યો. આ આખે આખો એક કોન્ટ્રોવર્સી મીડિયા દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને. તો આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લીધી અને આ આખે આખો ઇલેક્શન કેમ્પેન એફબી ઉપર આવી રીતે ચલાવ્યો. તો જ્યારે આ આખી વસ્તુ આવી રીતે ફેસબુક પર ચલાવવામાં આવી, તો જો આપણે ફેસબુક રીતે જોઈએ તો આ એક ડેટા ચોરીના મામલે પણ એક વસ્તુ જોવામાં આવે કે ફેસબુકમાંથી આટલા લોકોનો ડેટા ચોરી અને એક અલગ જગ્યાએ યુઝ કરવામાં આવ્યો. તો આ બદલ ફેસબુક દ્વારા માફી માંગવામાં પણ આવી છે, અને ફેસબુકે એ પણ કીધેલું છે કે તેમને આ એપ્લિકેશન જે એલેક્ઝાન્ડર કોગાને બનાવેલી છે, This is your digital life, આ નામનું એપ્લિકેશન તે 2015માં જ બેન કરી દેવામાં આવ્યું હતું, કારણ કે તે જરૂરથી વધારે લોકોની ડિટેલ્સ પોતાની અંદર લેતું હતું. હવે આપણે જોઈએ કે આ કંપનીની, કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની ભારતમાં શું લિંક્સ છે. એક આર્ટિકલમાં મારે એવું વાંચવામાં આવ્યું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનો હાથ 2010ની બિહાર ચૂંટણીમાં પણ હતો અને 2009ની જે લોકસભા ચુનાવ હતા તેમાં બીજેપીના એક મંત્રી મહેશ શર્મા દ્વારા પણ આ કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની અસર કેટલીક છે અને કેટલી નથી તે હજુ કંઈ ક્લિયર કરવામાં આવ્યું નથી, પરંતુ 2010ની ચૂંટણીમાં જ્યારે બિહાર ઇલેક્શનમાં આ એફબી થ્રુ આ વસ્તુ ચલાવવામાં આવી, કેમ્બ્રિજ એનાલિટિકાની એક સિસ્ટર કંપની જેનું નામ ઓલ્વીનો બિઝનેસ છે, તેના દ્વારા આ આખે આખું કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. તેને 2009ના ઇલેક્શનમાં પણ બીજેપી દ્વારા આ વસ્તુ કરવામાં આવી અને 2010માં બિહાર ઇલેક્શનમાં પણ આ આખે આખી વસ્તુ ફેસબુક દ્વારા કરવામાં આવી હતી. આગળ હજી આ વસ્તુ કેટલી થઈ છે ફેસબુક દ્વારા અને કેટલી નથી થઈ, આમાંથી કેટલા લોકો પ્રભાવિત થયા છે તે આપણને કંઈ ખબર ન પડે, પણ ભારતમાં ફેસબુક અને વોટ્સએપમાં આ વસ્તુ દરરોજ આપણને ચાલતી આવે છે, દરરોજ આવા વિડીયો અને આવી પોસ્ટ આપણને મળતી આવે છે. તો આ આખી આખી કોન્ટ્રોવર્સી જે ડોનાલ્ડ ટ્રમ્પ, કેમ્બ્રિજ એનાલિટિકા અને તેના ઇલેક્શન કેમ્પેનની આજુબાજુ ફરતી હતી, તેની આખી આખી માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.